ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, તમને દાખલા ગણવાની મજા આવે છે? આવે છે ને? તો ચાલો આગળ જોઈએ. નીચેના દાખલામાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. તો જો અહીં આપણને રકમ આપેલી છે, એ રકમમાં કયો સ્થાન ખૂટે છે, એ સ્થાન એ ખૂટતો સ્થાન આપણે શોધીને લખવાનું છે. તો ચાલો જુઓ ઉદાહરણ એ. 78-3 એકમનું સ્થાન અહીં ખાલી છે, બરાબર? આ સ્થાન આપણે શોધવાનું છે. અહીં જવાબ આપેલો છે એકમના સ્થાનમાં, બરાબર? આગળ જુઓ દશકના સ્થાનનો જવાબ આપણે શોધવાનો છે. ચાલો જુઓ, તો 8માંથી કેટલા બાદ કરીએ તો આપણને 5 જવાબ મળે. કેટલા બાદ કરીએ? 8માંથી આપણે 3 બાદ કરીએ તો આપણને 5 જવાબ મળે. અહીં લખશું આપણે 3, બરાબર? આ અહીં આપણે 8માંથી 3 બાદ કરીએ તો 5 જવાબ મળે. તો અહીં આપણે એકમનું ખૂટતું સ્થાન મળી ગયું એકમનું ખૂટતું સ્થાન. હવે આગળ જુઓ દશકના સ્થાનમાં. 7માંથી 3 બાદ કરો, કેટલા બાકી રહેશે? 7માંથી 3 બાદ કરીએ તો 4 બાકી રહે. તો અહીં આપણને આપણો આ ખૂટતું સ્થાન મળી ગયો. આવી ગયો આપણો જવાબ. કેટલો આવ્યો આપણો જવાબ? 45. કેટલો આવ્યો આપણો જવાબ? 45. આપણો જવાબ આવ્યો 45. આ રીતે આપણે ખૂટતા સ્થાન શોધવાના છે. આગળ જુઓ 2 નંબરના દાખલાની રકમ જુઓ. 458-, સોના સ્થાનનો કયો અંક છે? 2. દશકના સ્થાનનો અંક એટલે ખૂટતો સ્થાન આપણે શોધવાનો છે. એકમના સ્થાનનો કયો અંક આપેલો છે? 5, બરાબર? તો જુઓ આગળ જુઓ જવાબમાં. એકમના સ્થાનનો અંક આપણે શોધવાનો છે જવાબમાં, દશકના સ્થાનનો જવાબ આપેલો છે, સોના સ્થાનનો જવાબ આપણે શોધવાનો છે, બરાબર? ચાલો આગળ જુઓ. 8માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહેશે? 8માંથી 5 બાદ કરીએ તો 3 બાકી રહે. મળી ગયો આપણો જવાબ. હવે દશકના સ્થાનમાં જુઓ. 5માંથી આપણે કેટલા બાદ કરીએ તો 3 બાકી રહે? બરાબર છે, 5માંથી આપણે 2 બાદ કરીએ તો 3 બાકી રહે. 5માંથી આપણે 2 બાદ કરીએ તો 3 બાકી રહે. તો આપણો દશકનો સ્થાનનો ખૂટતો અંક મળી ગયો. આગળ જુઓ 4માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહેશે? 4માંથી 2 બાદ કરીએ તો 2 બાકી રહે. 4માંથી 2 બાદ કરીએ તો 2 બાકી રહે, બરાબર? મળી ગયો આપણો સોના સ્થાનનો જવાબ, ખૂટતો અંક મળી ગયો. ચાલો કેટલો જવાબ આવ્યો આપણો? 233. આપણો જવાબ આવ્યો 233. આપણો જવાબ છે. ત્રીજા દાખલાની રકમ જો. 762-, સોનું સ્થાન ખાલી છે. દશકના સ્થાનમાં કયો અંક છે? 2. એકમના સ્થાનમાં કયો અંક છે? 5. આગળ જુઓ સોના સ્થાનનો જવાબ આપેલો છે, કયો અંક છે? 3. દશક અને એકમના સ્થાનનો જવાબ આપણે શોધવાનો છે, બરાબર? એટલે કે સ્થાનના અંકો આપણે શોધવાના છે. આગળ જુઓ. ચલો 2માંથી 5 બાદ થશે, 2માંથી 5 બાદ થાય નહીં, શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી 10. 6ની ઉપર કેટલા લખશું? 5. 2ની ઉપર કેટલા લખશું? 12. 12માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહેશે? 12માંથી 5 બાદ કરીએ તો 7 બાકી. કેટલો જવાબ આવ્યો આપણો? 12માંથી 5 બાદ કરીએ તો 7, બરાબર? અહીંયા આપણા 7 મળી રહે, કે એકમનો સ્થાનનો અંક મળી ગયો. હવે જુઓ 5માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહેશે? 5માંથી 2 બાદ કરીએ તો 3. આપણા દશકના સ્થાનનો અંક પણ મળી ગયો. હવે આગળ જુઓ 7માંથી આપણે કેટલા બાદ કરીએ તો 3 જવાબ મળે? 7માંથી આપણે કેટલા બાદ કરીએ તો 3 જવાબ મળે? 4, બરાબર? સમજી ગયા છો? અહીંયા કયો અંક લખશું? 4, બરાબર? 7માંથી આપણે 4 બાદ કરીએ તો જવાબ કેટલો મળે? 3 મળે. 7માંથી આપણે 4 બાદ કરીએ તો 3 જવાબ મળે. કેટલો જવાબ આવ્યો અહીંયા આપણો? 337. આપણો જવાબ આવ્યો 337. ચોથા દાખલાની રકમ છે. 958-, સોનું સ્થાન ખાલી છે. દશકના સ્થાનમાં કયો અંક આપેલો છે? 7. એકમનું સ્થાન ખાલી છે, બરાબર? આગળ જુઓ જવાબમાં. સોના સ્થાનમાં જવાબ આપેલો છે, કયો અંક છે? 5. દશકના સ્થાનનો જવાબ આપણે શોધવાનો છે. એકમના સ્થાનમાં જવાબ આપેલો છે, કેટલો અંક છે? કયો અંક છે? 4. ચાલો 8માંથી આપણે કેટલા બાદ કરીએ તો 4 જવાબ મળે? 8માંથી આપણે કેટલા બાદ કરીએ તો 4 જવાબ મળે? 4, બરાબર? સમજી ગયા. તો 8માંથી આપણે 4 બાદ કરીએ તો 4 જવાબ મળે. એટલે 8માંથી 4 બાદ કરીએ તો આપણને જવાબ 4 મળ્યો. અહીં આપણને એકમનો સ્થાનનો અંક મળી ગયો. હવે આગળ જુઓ 5માંથી 7 બાદ થશે, 9 થાય, શું કરશું? બાજુના સ્થાનમાંથી 10. 9ની ઉપર કેટલા લખશું? 8. 5ની ઉપર
15 15 માંથી 7 બાદ કરો કેટલા બાકી રહે 15 માંથી 7 બાદ કરીએ તો 8 બાકી રહે 15 માંથી 7 બાદ કરીએ તો 8 બાકી રહે દર્શકના સ્થાનનો અંક મળી ગયો આપણો જવાબ મળી ગયો ને ચાલ આગળ જુઓ 8 માંથી કેટલા બાદ કરીએ તો 5 બાકી રહે 8 માંથી કેટલા બાદ કરીએ તો 5 બાકી રહે 8 માંથી 3 બાદ કરીએ તો 5 બાકી રહે 8 માંથી 3 બાદ કરીએ તો 5 બાકી રહે તો આપણે આ 100 ના સ્થાનનો અંક મળી ગયો કયો આવ્યો 100 ના સ્થાનનો અંક 3 કે 8 એટલે કે 8 માંથી 3 બાદ કરીએ તો 5 બાકી રહે બરાબર છે આપણો જવાબ મળી ગયો કેટલો આવ્યો જવાબ આપણો 584 જવાબ આવ્યો 584 પાંચમા દાખલાની રકમ જુઓ 453 માઇનસ અહીં 100 ના સ્થાનમાં કયો અંક આપેલો છે 2 દશક ના સ્થાનનો અંક શોધવાનો છે એકમ ના સ્થાનમાં કયો અંક આપેલો છે 8 બરાબર ચાલ આપણે એકમ ના સ્થાનનો જવાબનો અંક શોધવાનો છે 100 ના સ્થાનના જવાબ 100 ના સ્થાનનો જવાબનો અંક શોધવાનો છે ચાલ 3 માંથી 8 બાદ થશે 9 થાય બાજુમાંથી 10 કરીશું 5 ની ઉપર લખશું 4 3 ની ઉપર કેટલા લખશું 13 13 માંથી 8 બાદ કરીએ તો કેટલા બાકી રહે 5 13 માંથી 8 બાદ કરીએ તો 5 બાકી રહે આપણે એકમ સ્થાનનો અંક મળી ગયો કેટલા આવ્યા અહીં 5 4 માંથી કેટલા બાદ કરીએ તો 2 મળે 4 માંથી કેટલા બાદ કરીએ તો 2 મળે 4 માંથી કયો અંક બાદ કરશું તો 2 મળશે 4 માંથી 2 બાદ કરીએ તો આપણે જવાબ મળે 2 એટલે કે 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે 2 અહીંયા આપણો દર્શકના સ્થાનનો અંક પણ મળી ગયો કેટલા મળ્યા 2 હવે જો આગળ 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે 4 માંથી 2 બાદ કરીએ તો 2 બાકી રહે 4 માંથી 2 બાદ કરીએ તો 2 બાકી રહે એટલે કે આપણો 100 ના સ્થાનનો અંક પણ મળી ગયો કેટલો આવ્યો જવાબ આપણો 225 આપણો જવાબ આવ્યો 225 સમજાયું તો મિત્રો આ રીતે તમારે પણ દાખલા ગણવાના છે તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો